नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण नवनी अंदर दांडी मार्च अथवा दांडी यात्रा 12 मार्च थी 6 एप्रिल 1930 एट के 12 मार्च थी चालू थी और 6 एप्रिल रोज आ यात्रा है ये पूरी थी थी 1930 आ घटना है। तो यहाँ जो आप सविनय कानून भंगना आंदोलन भागरूपे गांधीजीए दांडी गामना दरिया किनारे जई मीठाना कायदा भंग करने नक्की कर। जो प्रश्न घनी बड़ी वक्त पूछाय कि दांडी यात्रा है योजाने शू काम, तो कि सविनय कानून भंगना आंदोलन भागरूपे जे कत्या। प्रश्न एम पण पूछाय छे कि कया आंदोलनना भागरूपे दांडी मार्च अथवा दांडी यात्रा छे योजाणी थी, तो याद रखवानो छे कि सविनय कानून भंगना आंदोलनना भागरूपे कायदानो भंग करण 11 मेनी सांजे आश्रममां हजारों लोकोनी जनसभानी सत्याग्रहनो संदेशो आप्यो। लोकोनी धरपकड़ थाय तो पण मक्कमतापूर्वक अहिंसक रीते सरकार सामे लड़त आगळ वधारवानो अनुरोध कर्यो। अमदावादना साबरमती हरिजन आश्रम, हवे गांधी आश्रम छे एनुं नाम, थी 12 मे मार्च 1930 रोज वैष्णव जन तो तेने रे कहीए जे पीड पराय जाणे रे गवायु अने भणे नरसैयव तेनुं दर्शन करता कुल 71 तार्या रे शूर संग्राम को देख भागे नहीं, देख भागे सोई शूर नहीं, ये पूरा पूर थता महाप्रयाण शुरू थई। तमारे याद रखवानुं छे के महाप्रयाण छे ए वैष्णवजन गवाणू, त्यार पछी शूर संग्राम को देखे ए गवाणू, भणे नरसैयो तेनुं दर्शन करता ई वैष्णवजन, तो आ बे गीत छे ई गवाणा था અને ગાંધીજી છે એ વૈષ્ણવજનને પ્રાર્થના તરીકે ગાવાનું રાખતા હતા આશ્રમની અંદર હતી। દાંડી કૂચ, દાંડી કૂચ, દાંડી માર્ચ, દાંડી યાત્રા બધું એકનું એક જ છે। ગાંધીજીના નેતૃત્વ નીચે સરોજિની નાયડુ, મહાદેવભાઈ દેસાઈ સહિત દાંડી કૂચની શરૂઆત કરી। અમદાવાદથી દાંડીનું અંતર આશરે 370 કિમી છે। યાદ રાખવાનું છે કે ભાઈ અમદાવાદથી દાંડી ગામ છે દાંડી, એનું અંતર કેટલું, તો 370। દાંડી યાત્રામાં અસલાલી, બારેજા, નડિયાદ, આણંદ, બોરીયાવી, રાસ, જંબુસર, ભરૂચ, સુરત, નવસારી જેવા નાના મોટા નગરોમાં સભાઓ ભરી લોકોની સવિનય કાનૂન ભંગ અને મીઠાના કાયદાનો ભંગ શા માટે તેની સમજ આપી। ગાંધીજી ભાટ મુકામે ગામ છે 29 માર્ચ 1930 રોજ કહ્યું કે કાગડા કૂતરાના મોતે મરીશ, પરંતુ સ્વરાજ મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરું। આ કૂચ જે ગામમાંથી પસાર થતી ત્યાં લોકો રસ્તાની સફાઈ કરતા, પાણી છાંટતા, તોરણ બાંધી શણગારતા। આ યાત્રાએ ભારતના લોકોમાં અપૂર્વ જાગૃતિ, અજબની શ્રદ્ધા, ચેતના અને એકતા જગાવવાનું અદ્ભુત કાર્ય કર્યું। દેશભરમાં સત્યાગ્રહનું મોજું ફરી વળ્યું। ગાંધીજી તેમના સાથીદારો સાથે 24 દિવસની પદયાત્રા બાદ દાંડી પહોંચ્યા। કેટલા દિવસની પદયાત્રા થઈ? 24 દિવસની, 5 એપ્રિલ 1930। 6 એપ્રિલ 1930 સવારે બરાબર 6:30 એટલે 6:30 વાગે દરિયા કિનારે જામેલા મીઠામાંથી મુઠ્ઠી મીઠું લઈ મીઠાના અન્ય કાયદો તોડ્યો। ગાંધીજીએ કહ્યું કે મેને નમક કા કાનૂન તોડ દીયા, અને આ સમયે ત્યાં ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું, હું બ્રિટિશ સામ્રાજ્યરૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું, તેવા શબ્દોથી સંબોધન કર્યું। શ્રી મહાદેવભાઈ દેસાઈ આ દાંડી કૂચને મહાવીર નિષ્ક્રમણ સાથે સરખાવે છે। કોણ? તો મહાદેવભાઈ દેસાઈ। દુનિયાભરના પત્રકારો, ફોટોગ્રાફર્સ પણ આ સ્થળની મુલાકાત લઈ
આંખે દેખ્યો અહેવાલ સમાચારપત્ર અને પુસ્તિકાઓમાં પ્રસિદ્ધ કર્યો. આમ 12 માર્ચ સાબરમતી આશ્રમથી શરૂ થયેલી જગપ્રસિદ્ધ દાંડીકૂચની ભૌતિક સમાપ્તિ હતી, પરંતુ બ્રિટિશ સલ્તનતની ઇમારતના પાયામાં લૂણો લગાડવાની શરૂઆત થઈ હતી. આખા દેશમાં સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ થઈ. સરકારે દમનનો કોડો વીંઝ્યો. લાઠીમાર, ધરપકડ, ગોળીબાર, સ્ત્રીઓ અને બાળકો પર જુલ્મો આચર્યા છતાં લડતનું જોર ઘટ્યું નહીં. દાંડીકૂચ દરમિયાન વિદેશી કાપડનો બહિષ્કાર, દારૂબંધી, હિન્દુ મુસ્લિમ એકતા, અસ્પૃશ્યતા નિવારણ વગેરે અનેક રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરાયું. દાંડીયાત્રા અને નમક સત્યાગ્રહથી આવેલી જાગૃતિના લીધે અસહકારના આંદોલનો અને સત્યાગ્રહના કાર્યક્રમો દેશભરમાં શરૂ થયા. આ કાર્યક્રમોમાં સ્વદેશી આંદોલન અને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર, દારૂબંધી અને દારૂના પીઠા એટલે જાબંતોઈ ઉપર પિકેટિંગ કરવું, મહેસૂલી સહિતના કરવેરા ન ભરવાનું નાકર આંદોલન, અસ્પૃશ્યતા નિવારણ કાર્યક્રમના સંબંધી સત્યાગ્રહ સભાઓ અને સરઘસોના કાર્યક્રમો પગલાં લેવાયા. આની પ્રતિક્રિયા રૂપે દેશમાંની રેલવે, પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસ તથા અન્ય સરકારી ઇમારતો પર તોડફોડ, હુમલા જેવા કેટલાક હિંસક બનાવો પણ બન્યા. આ ઘટનાઓમાં અબ્દુલ ગફાર ખાન સરહદના ગાંધીના નેતૃત્વ હેઠળ આંદોલન, મુંબઈ પાસે વડાલાના પીઠા ઉપર નાગરિકોનો હુમલો, દિલ્હીમાં કસ્તુરબા ગાંધીના નેતૃત્વ હેઠળ દારૂબંધી માટે પિકેટિંગ, સુરતના ધરાસણા તથા વિરમગામ વિસ્તારોમાં થયેલા મીઠાના સત્યાગ્રહ ઉપરાંત સરકારી નોકરીઓનો ત્યાગ, સરકારી શાળાઓની અભ્યાસ છોડી દેવાના કાર્યક્રમો મુખ્ય ગણાય. તો આવા આ દાંડી યાત્રા છે આ અગત્યનો ટોપિક ટૂંકનોંધ માટે. ટૂંકનોંધ છે એ પૂછાઈ શકે. દાંડી યાત્રા 12 માર્ચ 1930, 6 એપ્રિલ 1930 પૂરી થઈ. તો આજે આપણે ખાલી એક જ ટૉપિક ભણીશું, દાંડી યાત્રા.